અમદાવાદમાં ખેલ મહાકુંભ 2019નો રાજ્ય કક્ષાનો ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતાઓને ઇનામ વિતરણ કરી અને ખેલ મહાકુંભ 2020નો નવો લોગો લોન્ચ કર્યો હતો. રાજ્ય સરકારે ગુજરાતમાંથી અલગ અલગ રમતમાં આપણા ગુજરાતી ભાઈ બહેનો એ ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરે એટલા માટે આ ખેલ મહાકુંભ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષ પહેલા આ ખેલ મહાકુંભની શરૂઆત કરી. મને આનંદ છે કે આ 10 વર્ષની આપણી યાત્રામાં 40 લાખથી વધુ લોકો આ રમત ગમતની સ્પર્ધામાં જોડાય છે. ગ્રામ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ આ સ્પર્ધામાં જે લોકો વિજેતા બને છે એને આપણે કરોડો રૂપિયાના ઇનામો આપણે આપીએ છીએ અને રમત ગમતને મહત્વ આપણે આપીને ગુજરાત રમત ગમત ક્ષેત્રે આગળ વધે. મને આનંદ છે કે હવે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ 698 મેડલ આજે ગુજરાતે પ્રાપ્ત કર્યા છે. આ આપણી સિદ્ધિ છે. રાજ્ય સરકારે આ ખેલ મહાકુંભની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેન્દ્રને વધુ મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના 20 અલગ અલગ કેન્દ્રો કે જ્યાં વિદ્યાર્થીઓને રમત ગમતની ટ્રેનિંગ આપવામાં આવે અને એ ટ્રેનિંગ લઈને છોકરો રાષ્ટ્રીય કક્ષાની બધી સ્પર્ધાઓમાં ભાગ લેતો થાય. મને આનંદ એ વાતનો પણ છે કે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાતમાં ચાલુ થયા પછી આજે 450 વિદ્યાર્થી એમાં પણ રમત ગમતમાં તજજ્ઞ બને અને એટલા માટે સારા સારા ફેકલ્ટીઓને લાવીને યુનિવર્સિટી પર પોતાનો વ્યાપ વધારી રહી છે.